સુરતના પૂણા વિસ્તારમાં આવેલા પૂણા પોલીસ ચોકી પાસે આગની ઘટના સર્જાઈ હતી ગાય ભેંસના તબેલામાં લાગેલી આગથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ કયા કારણોસર લાગી છે તે અકબંધ રહેવા પામ્યું છે તબેલામાં પતરાની ઉપર નાખેલા ઘાસ તથા તબેલાની અને તથા પહોંચી ગઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે ગાય ભેંસના તબેલામાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા દેખાતા હતા જેથી આસપાસના રોડ પર પસાર થતા લોકો માં માહોલ પેદા થયો હતો અને ઘટના પર પહોંચી ગયા હતા જેથી રસ્તા પર પણ ટ્રાફિક ટ્રાફિક જામ સર્જાયો હતો આગ લાગવાની જાણ થતા પુણા પોલીસ સ્ટેશન ના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોના ટોળાના વિખેરવાથી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો સાથે જ પોલીસ દ્વારા ફાયર બ્રિગેડ ની કામગીરી પણ અડચણરૂપ થતા લોકોને ને ઘટના સ્થળે દૂર વિખેરવાની કામગીરી હાથ ધરી હતી મિનેશ મગનભાઈ ડાયાભાઈની માલિકીના તબેલામાં લગભગ પોણા બાર વાગ્યા આસપાસ આગ લાગી હતી આગની જાણ થતા જ થી વીસ જેટલા પશુઓ તબેલામાં બંધાયેલા હતા જેથી તેમને તાત્કાલિક છોડી મૂકી દઈ બચાવી લેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ પતરાના શેડના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નીચે ગાય ભેંસ બાંધવાનો તબેલો હોય અને ઉપરના માળે પશુઓ માટેની નિરળ માટેની વ્યવસ્થા કરાઈ હતી નીચે દુકાનો હતી દુકાનોમાંથી કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે ઘાસમાં આગ લાગતા તે ખુબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી જેથી ધુમાડાના કારણે આસપાસના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી કેમેરામેન મારુ ટેલર સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત